ભાજપ સરકારના રાજમાં હાઈવે ઓથોરિટી લકવાગ્રસ્ત થઈ છે જેના કારણે ઉમરગામથી વલસાડના વલદધરા સુધી નેશનલ હાઇવે નંબર અડતાલીસ યમપુરીનો દ્વાર બની ગયો છે અકસ્માત સર્જે તેવા ખાડાઓનો પરમાર હોવા છતાં તંત્ર અનિશ્ચિત બન્યું છે હાઇવે પર પડેલા મસ મોટા ખાડાના કારણે વાહન ચાલકો અવારનવાર પટકાય છે અકસ્માતનો ભોગ બની રહ્યા છે લોકો ખાડાઓ રિપેર કરી હાઈવે ને યોગ્ય રીતે મરામત કરવા માટે હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરી રહ્યા છે પરંતુ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હાલ મહાભારતની ગંધારીની ભૂમિકા ભજાવી રહ્યા હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે હમણાં થોડા દિવસો પહેલા વાપીના બલેઠા ખાતે હાઈવે પર પડેલા ખાડાના કારણે અકસ્માતમાં રાષ્ટ્રીય રાજપૂત કાળની સેનાના દમણ વિસ્તારના અધ્યક્ષનું મોત થયું હતું

મામલો અખબારમાં પ્રકાશિત થયો પરંતુ હાઈવે ઓથોરિટીની જાડી ચામડી ધરાવતા અધિકારીઓનું પેટનું પાણી પણ ન હલ્યું હવે તેઓએ કમસે કમ ઘટના સ્થળની મુલાકાત કરી જે ખાડાના કારણે ત્રણના જીવ ગયા તે ખાડો પણ પૂર્યો હોત તો આજે ત્યાં જ ફરી અકસ્માત ન થાત જે ખાડાએ સોનવાડ ભરાફળિયાના માતા પિતા અને પુત્રીનો ભોગ લીધો હતો

એસબી પોલીસ કર્મીઓ પહોંચી જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને આસપાસના લોકો એકત્ર થયા હતા અકસ્માતનો ભોગ બનેલા વાહન ચાલકોએ મદદ કરી હતી હાઈવે ઓથોરિટી સામે રોષ ઠાલવ્યો અને આત્મનિર્ભર બની હાઇવેના ખાડાઓ જાતે જ પૂરવાની તજવીજ હાથ ધરી હતી